ધોરણ 12 વિષય એકાઉન્ટ પાઠ 2 ચેપ્ટર 1 શેર મૂડીના વ્યવહારો. તો દાખલા નંબર 8 ની આપણે રકમ જોઈશું. તો દાખલા નંબર 8 આપણને શું કહે છે? તો ધ્યાન રાખજો કે અગાઉથી મળેલ હપ્તાનો દાખલો છે. વ્યારાની ચૌધરી એગ્રો કંપનીએ 5 લાખ ઇક્વિટી શેર દીઠ ₹10 લેખે જાહેર જનતામાં બહાર પાડ્યા હતા. કંપનીએ અરજી વખતે શેર દીઠ ₹3, મંજૂરી વખતે શેર દીઠ ₹4 અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે શેર દીઠ ₹3 મંગાવવાના નક્કી કર્યા હતા. પણ પછી શું થાય છે? કંપનીએ જાહેર જનતા પાસેથી 5,75,000 ઇક્વિટી શેરની અરજીઓ મળી અને વધારાની અરજીઓ નામંજૂર કરી. પહેલા તો 5,75,000 શેર આપણે બહાર પાડીએ છીએ 5 લાખ, અને 5,75,000 આવે છે. પહેલા તો મારે સૌ પ્રથમ ગણતરીની શરૂઆત કરું ને, ત્યારે અહીં આગળ શબ્દ લખવાનો કે અરજી 5,75,000 ગુણ્યા, તો અહીં આગળ કેટલા આપણને મળ્યા છે તે જોવાનું. અરજી વખતે કેટલા મંગાયા? તો જો અરજી વખતે શેર દીઠ ₹3, તો શેર દીઠ ₹3 છે, તો અહીંયા આગળ મારે લખી દેવાનું 3 વડે. તો 5,75,000 ગુણ્યા 3 કરવાના. 5,75,000 ગુણ્યા 3 17,25,000 થશે. તો અહીંયા હું લખી દઉં છું 17,25,000 રૂપિયા. અરજી પછી દરેક વ્યક્તિ તમે જાણો છો કે વધારે શેર આવી ગયા હોય તો નામંજૂરી રિજેક્શન આવે. 5 લાખ બહાર પડ્યા હતા તો 75,000 ને પરત કરવાના અને ગુણ્યા 3 કરવાના. તો 75,000 ગુણ્યા 3 તો 2,25,000 રૂપિયા આવશે. તો 2,25,000 રૂપિયા તો નામંજૂરી આવશે. 75,000 ગુણ્યા 3 તો 2,25,000 અરજી નામંજૂરી. પછી શું આવશે? મંજૂરી. એ મંજૂરી કેટલા ને? તો કે 5 લાખ. તો 5 લાખ ગુણ્યા કેટલા છે? તો આપણે રકમમાં જોવાનું. તો જોઈ લો, મંજૂરી વખતે શેર દીઠ ₹4. અહીં આગળ આપણે લખી દેવાનું 4. તો આનો ગુણાકાર 5 લાખ ગુણ્યા 4 કરશો તો 5×20 લાખ રૂપિયા થશે. અહીં આગળ 20 લાખ રૂપિયા લખી દેવાનું. આગળ આપણે ગુણાકાર કરવાનો છે. જોઈ લો, મંજૂરી પછી પ્રથમ કયો હપ્તો છે તે જોવાનું. તો જો પ્રથમ અને છેલ્લો હપ્તો કેટલા છે? ₹3. તો પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે 5,00,000 ગુણ્યા 3 5 તારીખ 15, તો 15 લાખ રૂપિયા થશે. હવે આપણે આગળ મેઇન પોઈન્ટ આગળ વધીએ. તો શું કીધું છે? તો જો દાખલામાં એવું કીધું છે કે વધારાની અરજીઓ નામંજૂર કરી, આપણે અહીંયા સુધી વાંચ્યું, તેની રકમ અરજદારોને પરત કરી. વિરલ કે જેને 2,000 શેરની અરજી કરી હતી, તેને અરજી વખતે શેર દીઠ 10 લેખે પૂરેપૂરી રકમ મોકલી આપી હતી. તો વિરલ નામનો વ્યક્તિ અરજી વખતે જ, અરજી જ્યારે કરે છે તે જ વખતે પૂરેપૂરા પૈસા આપી દે છે. તો 2,000 શેર અને કંપની તેના બધા શેર મંજૂર રાખ્યા હતા. જ્યારે યજ્ઞેશ કે જેના 2,500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, એને મંજૂરી સમયે પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ પણ કંપનીને પે કરી દીધી. પણ અત્યારે હાલમાં આપણે વિરલની વાત કરીએ તો વિરલે 2,000 શેરની અરજી કરી હતી. અરજી વખતે 10 લેખે પૂરેપૂરી રકમ મોકલી આપે છે. આપણે પહેલા અહીંયા આગળ લખવું પડશે. તો લખું છું અહીંયા ગણતરી. આ જગ્યા પર જ અરજી વખતે જ ભરે છે. તો 2,000 શેર પર, તો 2,000 શેર પર મને કોઈ એડવાન્સમાં કયા કયા પૈસા ભર્યા કહેવાય? તો કે આ ₹4 મંજૂરીના અને પ્રથમ અને છેલ્લા હપ્તાના 3. 2,000 હું 2 વાર લખી દઉં છું.
2000 × 4 અને 2000 × 3, તો 2 × 4 8000 રૂપિયા, 2 તારીખ 6000 રૂપિયા. આ મંજૂરી છે અને આ પ્રથમ અને છેલ્લો હપ્તો છે અથવા અગાઉથી મળેલ હપ્તો. તમે અત્યારે હાલમાં અરજી વખતે આ બે વસ્તુ એડવાન્સમાં મળે છે અને મંજૂરી વખતે જ આપણે જે વાંચી લાઈન તે જ વાંચવાની અંદર. જો જ્યારે યજ્ઞેશ નામનો વ્યક્તિ 2500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને મંજૂરી સમયે પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ પણ કંપનીને આપી દીધી. 2500 શેર પર એ પૈસા એડવાન્સમાં મંજૂરી વખતે મળે છે. એ આગળ લખું છું, 2500 × 3, કારણ કે મંજૂરીનું તો એને ભરવાનું જ હતું, એડવાન્સમાં એને 3 રૂપિયા જ ભર્યું કહેવાય. તો 2500 × 3 કરશો તો 7500 રૂપિયા આવશે. આ પ્રથમ અને છેલ્લો હપ્તો એને એડવાન્સમાં ભર્યો છે એવું કહી શકાય. એને અગાઉથી મળેલ હપ્તો પણ આપણે કહી શકીએ. તો ગણતરી માત્ર આટલી જ છે. પહેલાં તો શુભ શરૂઆત, પૈસા આવે એવા કઈ નાખવાના, તો કે બેંકમાં, બેંક ખાતે ઉધાર. આપણે બેંક ખાતે ઉધાર તો લખી દઈશું. પ્રશ્ન એ થશે કે બેંક ખાતે ઉધાર જ્યારે રકમ લખીશું ને ત્યારે રકમનો પ્રોબ્લેમ થશે કેમ? તો કે જો રકમ પહેલા કેટલી, તો કે 17,25,000 રૂપિયા હોવા જોઈએ બેંકમાં. 17,25,000 ની જગ્યાએ શું થશે? તો કે 17,25,000 રૂપિયા બેંકમાં, પણ એની જગ્યાએ આપણને વધારાના કેટલા મળ્યા? તો કે આ જે નહોતા આવવાના 1 રૂપિયા મળ્યા, તો 8000 રૂપિયા વધારાના મળ્યા એક, અને બીજા 6000 વધારાના મળ્યા જે ખરેખર અત્યારમાં છે જ નહીં એ રૂપિયા, અને કોઈ એડવાન્સમાં આવે, કારણ કે આપણે આશા બી ના રાખીએ કે રૂપિયા અત્યારે આવશે. તો 17,25,000, 8000 અને 6000, 17,39,000 રૂપિયા આવે છે. 17,39,000 રૂપિયા આવે છે. અહીંયા હું બેંક ખાતે ઉધારમાં 17,39,000 રૂપિયા લખી દઉં છું. બેંક ખાતે ઉધાર તો લખાઈ ગયું, પછી લખવાનું તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. ઇક્વિટી શેર અરજી ખાતે જમા 17,39,000 રૂપિયા. દરેક વ્યક્તિ ધ્યાન રાખે આ પૈસા કેવી રીતના આવ્યા તે બહુ અગત્યનું છે. આ જો 17,25,000 તો ખરા જ, પછી બીજા નવા એડ થયા મંજૂરીના 8000 જે હમણાં આવી ગયા, અને બીજા પ્રથમ અને છેલ્લા હપ્તાના 6000, આ ભેગા થઈને 17,39,000 રૂપિયા થયા છે. બીજી અમનો જ્યારે કરીએ ત્યારે યાદ રાખવું કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ના મંજૂરી તે શું? તો કે બેંક ખાતે જમા. એ હું લખીશ સેકન્ડ નંબરની અમનો, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા? 17,39,000 રૂપિયા. તો અહીં આગળ 4 વસ્તુ જમામાં લખવાની છે, જગ્યા નથી, તો આ અત્યારે હાલમાં બાબત જે ઘણી નીકાળી દઉં છું. બાબત જે તો તમે જોઈ લીધી છે, તો બાબત જે તમે પછી જોઈને લખી કાઢજો, પણ અહીંયા આગળ જગ્યા કરવી પડશે, તો એને નીકાળી દઉં છું. ઓકે, તો આ બાબત જે હટાવી દીધી છે, તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 17,39,000, પછી શું કરવાનું તે જુઓ ધ્યાનથી. તો અહીંયા આગળ આપણે હાલમાં અહીંયા આગળ લખી નામંજૂરી ખાતે જમા, આ પૈસા બેંક ખાતે જમા કરવા પડે. એ લખું છું 2,25,000, તે બેંક ખાતે જમા, એટલે આ રૂપિયા આપણે રિટર્ન કરવાના, તો તે બેંક ખાતે જમા. કેટલા છે બેંક ખાતે જમા? 2,25,000. એ લખું છું બેંક ખાતે જમા 2,25,000 રૂપિયા. પછી તે
તે શું? તો કે અહીં આગળ હાલમાં આ મંજૂરી છે, તો ઇક્વિટીશેર મંજૂરી ખાતે જમા કેટલા છે? 8,000 રૂપિયા. તે લખું છું, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કેટલા? તો કે 8,000 રૂપિયા. પછી તે અહીં આગળ શું છે? પ્રથમ અને છેલ્લો હપ્તો, છેલ્લો છે 6,000, એને અગાઉથી મળેલ હપ્તો બી કહી શકાય. તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા, અગાઉથી મળેલ હપ્તો કેટલો છે? 6,000 રૂપિયા. અહીંયા લખું છું 6,000 રૂપિયા. પછી તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તો આપણે શું કરવાનું કે આ 17 લાખ આ આમાંથી 3 રકમ માઇનસ કરી દેવાની. તો 17,39,000 માંથી 2,25,000 માઇનસ કરવાના, 8,000 માઇનસ કરવાના અને 6,000 માઇનસ કરવાના, તો 15 લાખ રૂપિયા આવશે. અહીંયા આગળ લખી દેવાનું 15 લાખ રૂપિયા. તો તમને આમનો જ ખબર પડી ગઈ કે અરજી ખાતે જમા છે તે ઉધાર કરવાનું, નામંજૂર છે તે બેંક ખાતે જમા, પછી મંજૂરીના એડવાન્સમાં મળ્યા છે 8,000, તે અગાઉથી મળેલ હપ્તો મળ્યો છે પ્રથમ અને છેલ્લો હપ્તો, તે બાકીના બચ્યા તે ઇક્વિટી શેર મૂડી. એક્ચ્યુઅલમાં 5 લાખ શેર છે, 3 લખે છે, તો 5 તારીખ 15 લાખ રૂપિયા મૂડી ખાતે પણ આ રીતના લખી શકાય. ચલો આગળ વધીએ આપણે ત્રીજો. તો ત્રીજામાં તો સિમ્પલ અને સરળ છે, ઇક્વિટી શેર કયો હપ્તો આવ્યા આપણે હવે અહીં આગળ જોવાનું. તો જો આના પછી મંજૂરી આવે, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા? લખું છું ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તમારે એ જોવાનું ધ્યાનથી કે અહીં આગળ કેટલા રૂપિયા છે. મંજૂરીમાં 20 લાખ છે, અહીં આગળ 20 લાખ રૂપિયા લખી દેવાના. તો 20 લાખ રૂપિયા લખી દેવા. હવે પૈસા ક્યાં નાખવાના? તો કે બેંકમાં. બેંક ખાતે શું થાય? તો કે ઉધાર થાય. આ તો કોમન ફંડા થઈ ગયો, બેંક ખાતે ઉધાર થશે. પણ હવે પ્રોબ્લેમ એ છે કે કેટલા રૂપિયા ઉધાર થશે, તો એની બી ગણતરી કરવી પડે. તો જોઈ લઉં, તેની ગણતરી સમજાવું તમને. પહેલા તો અહીં ગણતરીમાં પહેલા તો આપણા 20 લાખ હોવા જોઈએ મંજૂરીને, આપણે એવું માનીએ છીએ. તો 20 લાખ હોવા જોઈએ. થાય છે શું? ત્યાં મંજૂરીના એડવાન્સમાં આપણને કેટલા મળી ગયા છે? 8,000. જે વ્યક્તિએ અરજી વખતે મંજૂરીના 8,000 રૂપિયા એડવાન્સમાં ભરી દીધા છે, તો હવે ફરી ભરશે ખરો? તો કે ના ભરે, તો એટલા પૈસા આપણે ઓછા આવશે. આપણી ભલે પછી ધારણા હોય કે 20 લાખ, પણ એ પાર્ટી નહીં જ આપે. અને મંજૂરીના અમને નહોતા જે આવવાના, પ્રથમ અને છેલ્લા હપ્તાના પાર્ટી મંજૂરી વખતે એડવાન્સમાં ભરે છે 7,500, એટલા રૂપિયા પ્લસ થવાના, 7,500 રૂપિયા પ્લસ કરવાના. તો 20 લાખ માંથી 8,000 માઇનસ કરવાના, 20 લાખ માંથી 8,000 માઇનસ કરવાના અને 7,500 પ્લસ કરવાના, એ રકમ આવશે 19,99,500. એ બેંક ખાતે ઉધાર જ્યારે લખો ને ત્યારે રકમ આ જ આવશે, 19,99,500 રૂપિયા આવશે. પછી તે બેંક ખાતે ઉધાર ત્યાંના પૈસા છે તે ઇક્વિટી શેર મંજૂરીના અને અગાઉથી મળેલ હપ્તો, કારણ કે અહીંયા બી અગાઉથી મળેલ હપ્તો છે. લખું છું તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા. અને તે જો અગાઉથી મળેલ હપ્તો કેટલો છે?
ગણતરીમાં આપણે અહીંયા આગળ લખેલું છે કેટલો હપ્તો મળે છે. જો આ મંજૂરી વખતે અગાઉથી હપ્તો પ્રથમ અને છેલ્લો જે અહીં કેવા 6,000 મળ્યા હતા એવા અહીં કેટલા મળ્યા છે? 7,500. ત્યાં આગળ 7,500 રૂપિયા આપણે લખવાના હોય છે. અગાઉથી મળેલ હપ્તા ખાતે 7,500 અને તે આ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કર્યો એ નીચે શું કરી દેવાનું? જમા. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. તો એ 19,99,500 જે રકમ છે 19,99,500 માંથી 7,500 રૂપિયા માઇનસ કરી દે તો 19,92,000 આવશે. એ લખું છું 19,92,000 રૂપિયા. તો બેંક ખાતે ઉધાર તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. પાંચમું અમનોદમાં શું આવશે તે જોઈ લો. અહીંયા આગળ કયું છે હપ્તો? તો કે પ્રથમ અને આખરી હપ્તો. પ્રથમ અને છેલ્લો હપ્તો 15 લાખ રૂપિયા છે. આપણે એની અમનોદ લખવાની, બોલવાની ભાષા તો ફિક્સ જ રહેશે. ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે ઉધાર પંદર લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 15 લાખ રૂપિયા. તો ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. પછી આ પૈસા ક્યાં નાખવાના? તો કે બેંકમાં. તો બેંક ખાતે ઉધાર. પ્રોબ્લેમ શું થાય? બેંકમાં રૂપિયા કેટલા હશે? આપણે તે 15 લાખની ઈચ્છા અપેક્ષા છે, પણ એટલા હશે કે કેમ એ ક્વેશ્ચન માર્ક છે. તો અહીંયા આગળ ગણતરી કરી કે જો પ્રથમ અને છેલ્લા હપ્તાના 15 લાખ રૂપિયા બેંકમાં હોવા જોઈએ, પણ જે વ્યક્તિએ પ્રથમ અને છેલ્લા હપ્તાના 6,000 ભરી દીધા છે તે 6,000 હવે ભરશે ખરો? તો કે ના, તે 6,000 માઇનસ કરી દેવાના. અને પ્રથમ અને છેલ્લા હપ્તાના 7,500 જેને ભરી દીધા છે મંજૂરી વખતે એ પણ ફરી ભરશે નહીં, તો એ પૈસા માઇનસ કરી દેવાના. તો 15 લાખમાંથી 6,000 અને 7,500 માઇનસ કરવાના, 14,86,500 રૂપિયા આવે છે. એ લખી દઉં છું 14,86,500. 14,86,500. હવે અહીં ધ્યાનથી જોજો, અગાઉથી મળેલ હપ્તો જે જમા કર્યો હતો તે શું કરી દેવાનો? ઉધાર. એ લખું છું અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર તે આ પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે જમા કરવું, તે ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે જમા. તો અહીંયા આગળ કેટલા લાખ છે? તો કે 15 લાખ. તો 15 લાખ લખી દઉં છું. અગાઉથી મળેલ હપ્તો, તો આપણે અહીંયા આગળ જોવાનું અગાઉથી મળેલ હપ્તા કેટલા છે? 2. જો અગાઉથી મળેલ હપ્તો કઈ કઈ અમનોદમાં છે તે તમને અહીં આગળ કમ્પ્લીટ કેલ્ક્યુલેશન કરીને બતાવો. અગાઉથી મળેલ હપ્તા નહીં 6,000 છે, 6,000 સેકન્ડ નંબરની અમનોદ, અને ચોથા નંબરની અમનોદમાં અગાઉથી મળેલ હપ્તો 7,500 13,500 થાય. અહીં આગળ લખી દેવાનું 13,500. પાછું ધ્યાન રાખવાનું કે આ બેનું ટોટલ પણ 15 લાખ થવું જોઈએ. 13,500 પ્લસ 14,86,500, 15 લાખ ટોટલ થાય જ છે. તો આ બધું જ ટોટલ આપણે કરી દીધું, 1,04,77,500 થાય છે. બંને બાજુ સરખું ટોટલ થવું જોઈએ.
અગાઉ થી મળેલ હપ્તા ની આ દાખલો હતો અને આ ઉદાહરણ પણ મેં ત્યાં ભણાવ્યું, ત્યાં તમને નંબર બી કીધેલો છે, તમે ઘણી પણ કાઢ્યો હશે, છતાં પણ એનો વિડીયો રેડી કર્યો છે. દરેક સ્ટુડન્ટને સમજ પડી ગઈ છે એવું સમજુ છું. ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.